કુટુંબનો નવો સભ્ય. શનિવાર હતો, સાંજ પડી ગઈ હતી. ગટ્ટુ ચિંકી તેમના રમકડા વેરવિખેર કરીને હોલમાં રમી રહ્યા હતા. રમત ઓછી અને મસ્તી વધુ થઈ રહી હતી. મમ્મી જુઓ ને, અણે મારી ડોલની આંખ કાઢી નાખી. મમ્મી હોલમાં આવી અને રમકડાને ફ્લોર પર વેરવિખેર જોઈને ગુસ્સે થઈ ગઈ. ગટ્ટુ ચિંકી, ખૂબ થઈ મસ્તી. તમારી આ દુકાન પકડો અને પુસ્તકો લઈ લો. હવે પપ્પાનો આવવાનો સમય થઈ ગયો છે. મમ્મી, હજુ 5 મિનિટ. તમે બંને મારી વાત ક્યાં સાંભળો છો? આટલું કહીને ક્રોધિત મમ્મી રસોડામાં ચાલી ગઈ. થોડી વાર પછી ડોરબેલ વાગી. ચિંકીએ જઈને દરવાજો ખોલ્યો. સામે પપ્પા ઉભા હતા. હાય પપ્પા, આજે તમે મોડા પડ્યા. પણ પપ્પાનું ધ્યાન ચિંકી તરફ ન હતું. તેઓ બહાર કોઈને બોલાવી રહ્યા હતા. અરે ભાઈ, હવે આવી પણ જાઓ, આટલું બધું શું શરમાવાનું? આવી જાઓ, દૂધ પીવું છે કે નહીં? પપ્પાની વાત સાંભળીને ચિંકી મૂંઝવણમાં પડી ગઈ. પપ્પા, તમે કોને બોલાવો છો? તે ડરી જશે, સોસાયટીમાં તે નવું છે ને. ચિંકીએ પોતાનો અવાજ નીચો કરતા કહ્યું. પપ્પા, કોણ ડરી જશે? અરે એજ. એનું નામ નથી? હજી સુધી તો નથી, પણ આપણે તેને નામ પણ આપી દઈશું. પપ્પા, શું કહો છો? સીધું સીધું કહો ને, તમારી સાથે કોણ આવ્યું છે? અરે, એક નવો મહેમાન આવ્યો છે, જેને જોઈને તમે લોકો નાચવા માંડશો. અરે ભાઈ, આવી જાઓ, કઈ નહીં થાય. ત્યારે જ ગટ્ટુ આવીને ચિંકી પાસે ઉભો રહ્યો અને પપ્પાને બહાર ઉભેલા જોઈને કહ્યું. પપ્પા, તમે શા માટે બહાર ઉભા છો અને બહાર કોની સાથે વાત કરી રહ્યા છો? અરે ભાઈ, છેલ્લી વાર કહું છું, આવી જા, નહીં તો હું અંદર જઈને દરવાજો બંધ કરી દઈશ, તો પાછો તારા માટે દરવાજો ખુલશે નહીં. આવી રીતે ગટ્ટુ ચિંકી કંઈ કહે તે પહેલા જ કૂતરાનું એક નાનું ગલુડિયું પૂંછડી હલાવતું હલાવતું પપ્પાની તરફ દોડ્યું અને પપ્પાના પગ ચાટવા લાગ્યું. ગટ્ટુ ચિંકીના તો હોશ જ ઉડી ગયા હતા જ્યારે તેમણે કૂતરાના સુંદર નાના નાના ગલુડિયાને જોયું અને તે બંને એકબીજા સાથે ચીસો પાડવા લાગ્યા. તમારી મમ્મી સાંભળશે તો હંગામો થઈ જશે. પપ્પા, શું આ ગલુડિયું આપણી સાથે આપણા ઘરમાં રહેવાનું છે? હા, હવે તે આપણા પરિવારનો નવો સભ્ય છે. પણ તમને આ સુંદર નાનું ગલુડિયું ક્યાંથી મળ્યું? સોસાયટીની બહાર મળ્યું મને. તે મારી પાછળ પાછળ આવવા લાગ્યું. મેં એને ભગાવ્યું તો પણ ના માન્યું. પછી તે મારો પીછો કરતું રહ્યું. પછી મને તે ગમી ગયું અને હું તેને ઘરે લઈ આવ્યો. ખબર છે, બાળપણમાં મારે એક કૂતરો રાખવાની ઈચ્છા હતી, પરંતુ મારી મમ્મી ક્યારે રાજી ન થઈ. પરંતુ આજે હું આ કૂતરો પાડીને મારી અધૂરી ઈચ્છા પૂરી કરીશ. આ સાંભળીને ગટ્ટુ ગુસ્સે થયો અને બોલ્યો, તમારા મમ્મી ના માન્યા એ જ રીતે અમારા મમ્મી પણ સંમત થશે નહીં. તમે જાણો છો ને, મમ્મીને તો કૂતરાઓના નામથી પણ એલર્જી છે. તમે એ બધું મારા પર છોડી દો. ચિંકી, તું જઈને આના માટે દૂધ લઈ આવ, પણ ધ્યાન રાખજે, મમ્મીને ખબર ન પડવી જોઈએ. ચિંકી ઝડપથી રસોડા તરફ દોડી તો ત્યાં રસોડામાં મમ્મી હતી. પપ્પા આવી ગયા? હા, આવી ગયા. તો જલ્દી જા, તેમના માટે પાણી લઈ જા. પપ્પાને દૂધ જોઈએ છે, પાણી નહીં. દૂધ? આજે અચાનક દૂધ? હા, ઠંડુ દૂધ. પપ્પાને થોડી એસિડિટી થઈ ગઈ છે. તો જા, હું લઈને આવું છું. આ સાંભળીને ચિંકી ડરી ગઈ. ના મમ્મી, તમે તમારું કામ કરો, હું લઈ જાઉં છું. આટલું કહીને ચિંકીએ એક નાનકડી વાટકીમાં ઠંડુ દૂધ લીધું. પપ્પા બાઉલમાં દૂધ પીશે? તેને ગ્લાસમાં લઈ જા. ના, પપ્પાને બાઉલમાં જ જોઈએ. ચિંકી, તારી તબિયત તો ઠીક છે ને? ચૂપચાપ ગ્લાસમાં દૂધ ભરીને લઈ જા. ના, બાઉલ ચાલશે. તું રહેવા દે, હું લઈ જઉં છું. ના ના મમ્મી, ગ્લાસ જ ઠીક છે. બિચારી ચિંકી ઠંડા દૂધનો ગ્લાસ લઈને હોલમાં ગઈ અને પપ્પાએ ગલુડિયાને ગ્લાસમાંથી દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. ગલુડિયાને ગ્લાસમાંથી દૂધ પીવું મુશ્કેલ પડી રહ્યું હતું. ચિંકી બાઉલ લાવો હતો ને, ગ્લાસમાંથી દૂધ નથી પી રહ્યું આ. માફ કરજો પપ્પા, મમ્મી ન માની. ત્યારે જ અચાનક ગલુડિયાએ પપ્પાને હાથને ધક્કો માર્યો અને દૂધનો ગ્લાસ સરકીને નીચે પડી ગયો. ગ્લાસ તૂટી ગયો અને બધું દૂધ જમીન પર વેરવિખેર થઈ ગયું. આ જોઈને બધા માથું પછાડવા લાગ્યા. જે થવાનું તે થઈ ગયું. આ વાત સાંભળીને મમ્મી આવી ગઈ અને આખું દ્રશ્ય જોયા પછી એકદમ વરસી પડી. એટલે જ હું વિચારતી હતી કે તમને બાઉલમાં કેમ દૂધ પીવું હતું. ચિંકી મને હોલમાં કેમ નહોતી આવવા દેતી? તમારી પાસે 10 મિનિટનો સમય છે,
અને તમે લાવ્યા છો તો બાઉલ માં દૂધ આપો અને જ્યાંથી લાવ્યા છો ત્યાં છોડીને પાછા આવો। આ સાંભળીને ગટ્ટુ ચિંકી રડવા લાગ્યા અને વિનંતી કરવા લાગ્યા। મમ્મી પ્લીઝ રેવા દો ને, કેટલું સુંદર ગલુડિયું છે। મમ્મી પ્લીઝ તમે જે કહેશો એ બધું અમે કરીશું, પણ પ્લીઝ ગલુડિયાને એડજસ્ટ કરી લો। તારા રડવાની મારી પર કોઈ અસર નહીં થાય। તમને ખબર છે ને મને કૂતરા નથી ગમતા। પણ અમને તે ગમે છે, તમે ચિંતા ના કરો, અમે તેના માટે બધું જ કરીશું, ખાવું પીવું નાવું ધોવું બધું કરીશું, તને કોઈ તકલીફ નહીં પડે, પણ આ ગલુડિયું ક્યાંય નહીં જાય। ઓહ, આવી વાત હોય તો ચર્ચા પૂરી થઈ ગઈ, તમે નક્કી જ કરી લીધું છે તો પછી હું કોણ છું। આટલું કહીને મમ્મી રસોડામાં ચાલી ગઈ। ગટ્ટુ ચિંકી હજી પણ નારાજ જ ઊભા હતા। અરે તમે ચિંતા ના કરો, તારી મમ્મી નો ગુસ્સો લાંબો સમય નથી ચાલતો, આ ગલુડિયું પણ કેટલું સુંદર છે, જોજો એક દિવસ તે તારી મમ્મીને પ્રભાવિત કરીને જ રહેશે। એકદમ સાચું કહ્યું પપ્પા, તે ખૂબ સુંદર છે, પરંતુ શા માટે આપણે તેને આ એ કહીને બોલાવીએ છીએ, આનું કોઈ સારું નામ શા માટે ન આપી દઈએ। હા ટોમી કેવું રહેશે, આ બહુ સામાન્ય નામ છે, ટાઈગર રાખીએ। ત્યારે જ પપ્પાએ તરત કહ્યું, મેજિક, આપણે તેનું નામ મેજિક રાખીએ। આ નામ સાંભળીને ગટ્ટુ ચિંકી ઇમ્પ્રેસ થઈ ગયા। વાહ પપ્પા, મેજિક તદ્દન અલગ નામ છે, છેને મેજિક ગલુડિયું પણ, સોરી મેજિક પણ, બોંબો કરીને સંમતિ દર્શાવવા લાગ્યો। ગટ્ટુ ચિંકી ભાગવા લાગ્યા અને મેજિક પૂંછડી હલાવતો હલાવતો તેમની પાછળ ભાગવા લાગ્યું અને મસ્તી કરવા લાગ્યું। તાજમહેલ ટ્રીપ, એકલામાં ટીવી જોવાની જેટલી મજા નથી એટલી મજા મિત્રો સાથે જોવામાં છે, કારણ કે જોતા જોતા ઘણી બધી વાતો અને ઘણી બધી મસ્તી થાય છે। ગટ્ટુ ચિંકી પોતાના મિત્રો સાથે ઘરે બેઠા બેઠા ટીવી જોતા હતા। ચલો મિત્રો, અમે લઈ જઈએ છીએ તમને ઇન્ડિયન મોન્યુમેન્ટ્સની દુનિયામાં, જ્યાં ચાર મિનાર, કુતુબ મિનાર, તાજમહેલ જેવા અદ્ભુત મોન્યુમેન્ટ્સ નજીકથી જોવા મળશે અને તેમના વિશે ઘણી બધી રોચક વાતો પણ જાણીશું। તો જોડાયેલા રહો અમારી સાથે તમારા પસંદીદા ચેનલ પર, આઈ ઇન્ડિયા પર। બધા બાળકો ટીવીની સામે આંખ કાન અને ધ્યાન લગાવીને બેઠા હતા અને પ્રોગ્રામ શરૂ જ થવાનો હતો કે ત્યાં અચાનક ટીવીનો સ્ક્રીન બ્લેક થઈ ગયો। અરે યાર, આ લાઈટને પણ અત્યારે જોવું હતું। હા નહીં તો શું, આટલો સરસ પ્રોગ્રામ ચાલતો હતો, ઘરે બેઠા બેઠા આપણને તાજમહેલ જોવાનો મોકો મળતો હતો, આ લાઈટે બધું બગાડી દીધું। અને આમ બાળકો નારાજ થઈને વાતો કરતા હતા, ત્યાં જ મમ્મી આવી। શું વાત છે બાળકો, કેમ નારાજ છો? મમ્મી, ટીવી પર એક સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, ઇન્ડિયન મોન્યુમેન્ટ્સ બતાવવાના હતા, પ્રોગ્રામ શરૂ જ નતો થયો અને લાઈટ જતી રહી। અરે તો તેમાં આટલું હેરાન થવાની શું વાત છે, મોન્યુમેન્ટ્સ તો હું તમને અત્યારે પણ બતાવી શકું છું। સાંજે જ પપ્પા ઘરે આવતા મમ્મી બોલી, મને લાગે છે ગટ્ટુ ચિંકીની સાથે તાજમહેલની એક ટ્રીપ પ્લાન કરવી જોઈએ। અરે હા, કેમ નહીં, જરૂર જઈશું, મારે પણ દિલ્હીવાળા કેટલાક ક્લાયન્ટ્સની સાથે મીટિંગ કરવાની છે, ત્યાંથી જ આગ્રા પણ જઈશું અને તાજમહેલ જોઈ લઈશું। ગટ્ટુ ચિંકીએ જ્યારે પપ્પા મમ્મીની આ વાત સાંભળી તો તેમની ખુશીનો પાર જ ન રહ્યો। પછી શું, એક દિવસ પ્લેનમાં બેસીને ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાની સાથે દિલ્હી તરફ નીકળી પડ્યા। બધા દિલ્હી આવી ગયા, ત્યાંથી એક પ્રાઇવેટ કાર લીધી અને પછી આગ્રા તરફ આગળ વધ્યા। વાવ, કેટલું બ્યુટીફુલ શહેર છે આગ્રા। આગ્રા શહેર તો સુંદર છે જ, પણ તાજમહેલે પણ આગ્રાનું નામ સુંદર બનાવી દીધું છે, જે પણ સાંભળે છે તેનું દિલ તાજ તાજ થઈ જાય છે। ઓહો શાયરી! પપ્પા, તાજમહેલને દુનિયાની સાત અજાયબીઓમાંથી એક અજાયબી કેમ મનાય છે? હવે હું કશું જ નહીં કહું, તમે જાતે જ જોઈ લેજો। અને જેવા ગટ્ટુ અને ચિંકી તાજમહેલની સામે ઉભા રહ્યા તેમના તો હોશ જ ઉડી ગયા। ઓહ વન્ડરફુલ, બ્યુટીફુલ, સો 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 નાઇસ! તાજમહેલની બ્યુટી અને શાઇનિંગ જોઈને હું તો આખી બ્લેન્ક થઈ ગઈ છું। ગટ્ટુ ચિંકી જોઈ રહ્યા હતા દુનિયાની સાત અજાયબીઓમાંથી એક અજાયબી। યમુના નદીના કિનારે લીલીછમ અને ઘણી સંપન્ન જમીન પર ઉભો ચાર સુંદર મિનારાવાળો આરસ પહાણનો અનોખો ટુકડો તાજમહેલ। બેટા, તાજમહેલ એક એવી વાસ્તુ છે જેને દુનિયાભરના લોકો જોવાનું સપનું લઈને ભારત આવે છે, આપણા દેશનું ગર્વ છે તાજમહેલ। પછી મમ્મી પપ્પાએ એક ગાઈડ હાયર કર્યો અને ગાઈડની સાથે ગટ્ટુ ચિંકી અને મમ્મી પપ્પા તાજમહેલની એક એક વસ્તુઓ, એક એક ખૂણો ખૂબ જ બારીકાઈથી જોવા લાગ્યા। તાજમહેલ શાહજહાં નામના એક શાસકે
પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવ્યો હતો. મુમતાઝનું અવસાન થતાં શાહજહાં દુઃખી થયો. દુઃખથી બહાર આવવા તેમણે આ વાસ્તુનું નિર્માણ કર્યું. અંદર તેમની પત્નીની કબર પણ બનાવી છે. જ્યારે જ્યારે શાહજહાં તાજમહેલ જોતા તેમને મુમતાઝના હોવાનો અહેસાસ થતો. આ રીતે ગાઈડ તેમને તાજમહેલનો એક એક ખૂણો અને તેની ખૂબીઓ એક પછી એક બતાવતો હતો. તમે જોશો તો તાજમહેલ હિન્દુસ્તાની, ઇસ્લામી અને પારસી કલાનો એક અદ્ભુત સમન્વય છે. કારીગરોએ તેમની કારીગરીનું ખૂબ જ અનોખું અને સુંદર પ્રદર્શન કર્યું છે. દરેક દિવાલ, દરેક ખૂણો અને આરસ પહાણ પર કરેલી કોતરણી ખૂબ યુનિક છે. ગટ્ટુ ચિંકી, તાજમહેલ માટે જે આરસ પહાણ લાવવામાં આવ્યો હતો તે આપણા રાજસ્થાન રાજ્યના મકરાણાથી છે. ત્યાંનો આરસ પહાણ પથ્થર નહીં, હીરો છે, અને તે જ હીરાઓથી એક અનોખી ચમક મેળવી છે તાજમહેલે. ગટ્ટુ ચિંકી તો પહેલી વાર તાજમહેલ જોઈ રહ્યા હતા. જેવા જ તેઓ તાજમહેલની અંદર આવ્યા, અંદરની બ્યુટી અને ઠંડકે તેમનું મન મોહી લીધું. ગરમીની ઋતુ છે તો પણ કેટલી ઠંડક છે અહીંયા. હા, એસીની કોઈ જરૂરત નથી અહીંયા તો. સાચે જ, માનવા પડશે તે જમાનાના કારીગરો અને તેમની દ્રષ્ટિને. પછી મમ્મી પપ્પા સાથે ગટ્ટુ ચિંકીએ રાણી મુમતાઝ અને તેની સાથે સાથે શાહજહાંની કબર, એટલે કે મુખ્ય સ્મારક જોયા. મુમતાઝના અવસાન પછી જ્યારે શાહજહાં પણ ગુજરી ગયા ત્યારે તેમની કબર મુમતાઝની કબરની પાસે જ બનાવાઈ, જેથી બંનેની સ્મૃતિઓ સાથે સાથે રહે. આ રીતે ગટ્ટુ ચિંકીએ આંખો તાજમહેલ ફરી ફરીને જોયો. તે પછી યમુના નદીના કિનારે આવીને તેમણે નદીના પાણીમાં તાજમહેલનું સુંદર પ્રતિબિંબ પણ જોયું. જગ્યાએ જગ્યાએ ઘણું બધું ફોટો સેશન પણ કર્યું અને સાંજના 5 વાગતા જ કારમાં બેસીને બધા લોકો હોટલ તરફ જવા નીકળી પડ્યા.